नमस्कार विद्यार्थी मित्रों, अमारी YouTube चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर और सब्सक्राइब करने बदल आप सबनो खूब खूब आभार। तो आज आपणे धोरण 9 विषय विज्ञाननी एकम कसोटी 5 नो सॉल्यूशन जोईशुं। विभाग ए नीचेना प्रश्नोना माग्या मुजब उत्तर आपो। तो चार गुण छे तेना, तो तेमां पहेलो प्रश्न जोईए तो के चंद्र पर 6 न्यूटन वजन धरावता पदार्थनुं पृथ्वी पर वजन खाली जग्या थाय, तो जवाब आवशे 36 न्यूटन। त्यारबाद बीजो, पृथ्वीना गुरुत्वाकर्षणने कारणे लागता गुरुत्व प्रवेगनું મૂલ્ય ખાલી જગ્યા, તો તેમાં જવાબ આવશે સી, વિષુવવૃત્ત પર ઓછું હોય છે। ત્રીજો પ્રશ્ન, નીચે આપેલી કઈ વનસ્પતિમાંથી તેલ મળે છે? તો જવાબ આવશે બી, સૂર્યમુખી। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો કે સાચું વિધાન પસંદ કરો, તો તેમાં તમને ચાર વિધાનો આપેલા છે, ત્યારબાદ તેને નીચે ઓપ્શન આપેલા છે, તો તેમાં જવાબ આવશે ડી, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો 8 ગુણ। તેમાં પાંચમો પ્રશ્ન જોઈએ તો વૈજ્ઞાનિક સમજૂતી આપો, ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર પદાર્થનું વજન પ્રમાણમાં ઓછું થાય છે? તો કોઈપણ પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે। વિષુવવૃત્ત પર ગુરુત્વ પ્રવેગ એટલે કે જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું હોય છે, આથી વિષુવવૃત્ત પર પદાર્થનું વજન ધ્રુવ પ્રદેશ કરતાં સહેજ ઓછું હોય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પદાર્થના દળ અને તેના વજન વચ્ચે શું તફાવત છે? તો અહીંયા દળ અને વજન વચ્ચેનો તફાવત જોઈએ, તો દળમાં પહેલું જોઈએ તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે। ત્યારબાદ બીજો પોઈન્ટ, દળ અદિશ રાશિ છે અને વજન સદિશ રાશિ છે। ત્રીજો પોઈન્ટ, દળનો SI એકમ કિલોગ્રામ છે અને વજન એ એક પ્રકારનું બળ છે, તેથી તેનો SI એકમ ન્યૂટન છે। ચોથો પોઈન્ટ, પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે, ત્યારે પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે। પાંચમો પોઈન્ટ, પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે અને પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી, તેનું મૂલ્ય જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોય છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન, ખાતરનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે કેમ હાનિકારક છે? તો ખાતરનો વધુ પડતો ઉપયોગથી જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે અને ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે, લાંબા સમયે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે। રાસાયણિક ખાતર પાણી સાથે દ્રાવ્ય બનીને જમીનમાં ઊંડે ઉતારીને ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે, આમ ખાતરનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણ માટે હાનિકારક છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ તો જનીનિક રૂપાંતરિત પાકો શું છે? ભારતમાં ઉગાડવામાં આવતા કોઈ આવા પાકનું નામ આપો। તો સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જમીનને ઉમેરવામાં આવે છે, પરિણામે જનીનિક રૂપાંતરિત પાક મળે છે, ઉદાહરણ તરીકે બીટી કપાસ અને બીટી રીંગણ। ત્યારબાદ વિભાગ સી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો 9 ગુણ। નવમો પ્રશ્ન જોઈએ તો ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને એ વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર તેમજ જીનું મૂલ્ય મેળવો। પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે। જો પૃથ્વીનું દળ એમ ઈ હોય અને પૃથ્વીની ત્રિજ્યા આર સ્મોલ ઈ હોય, તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ F=g×m×m/d² હોય છે। અહીંયા એમ ઈ એટલે કે માસ ઓફ અર્થ એન્ડ આર ઈ મતલબ કે રેડિયસ ઓફ અર્થ, એટલે કે આર એટલે કે ત્રિજ્યા માટે આર પણ પૃથ્વી નીચે એટલે તેના માટે થઈને અર્થ એટલે કે નીચે સ્મોલ ઈ વડે દર્શાવેલ છે। ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે।
માટે એફ બરાબર એમ એ, તો એને આપણે સમીકરણ બે આપી દઈએ. તો એ ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે બરાબર. તો હવે એ બરાબર જ જી થાય છે, તો અહીંયા આપણે એની બદલે શું મૂકી દઈએ, જી. તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી. હવે સમીકરણ એક અને ત્રણ પરથી એમ જી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર. હવે તેમાંથી આપણે જીને કરતા બનાવીએ સ્મોલ જીને, તો એમ સામેની સાઈડ જશે તો છેદમાં જશે, તો ઉપર અને નીચે બંને એમ એમ છે તો તે કેન્સલ થઈ જશે, એટલે કે સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર, કે અહીંયા ડી ઇઝ ગ્રેટર ધેન આર ઈ છે. ત્યારબાદ દસમો પ્રશ્ન જોઈએ, તો કે નિંદણ એટલે શું, નિંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો. તો નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિઓ. નિંદણના ઉદાહરણ તો કે ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા. નિંદણ નિયંત્રણની જરૂરિયાત, તો કૃષિભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે નિંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ. નિંદણ નિયંત્રણની રીતો, તો તૃણનાશક રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું જોઈએ, જેમ કે હાથેથી ચૂંટીને. સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નિંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 11મો, નીચેની આકૃતિમાં ખેતીના બે સમાન પાક એ અને બી ને ક્રમશઃ જૈવિક અને રાસાયણિક ખાતરો દ્વારા ઉછેર દર્શાવ્યા છે. અન્ય પર્યાવરણીય પરિબળો સમાન ગણીને આલેખનું અવલોકન કરો અને આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. તેના પરથી આપણે અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ, તો કે આલેખમાં બીનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે? તો કે રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનને ઝડપથી પોષક તત્વો મળી જાય છે, જેને કારણે શરૂઆતમાં પાકનો ઉછેર જલ્દી થાય છે, પરંતુ ખાતર લાંબા સમય પછી કામ કરતું નથી, જેને કારણે પાક ઉત્પાદન ઘટવા લાગે છે. બીજો પ્રશ્ન જોઈએ, તો આલેખ એમાં સૌથી ઉપરની ટોચ થોડીક વિલંબિત કેમ થાય છે? તો કે આલેખ એ જૈવિક ખાતરનો ઉપયોગ દર્શાવે છે, જે પરથી કહી શકાય કે આવા ખાતરના ઉપયોગથી જમીનને પોષક દ્રવ્યો મળે છે, જેથી પાક ઉત્પાદન પણ સારું થાય છે અને લાંબા સમય સુધી પાક ઉત્પાદનમાં વધારો કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આલેખમાં બંને પેટર્ન અલગ હોવાના કારણો જણાવો. તો આલેખમાં જૈવિક ખાતરો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી પાક ઉત્પાદનમાં થતા ફેરફાર દર્શાવેલ છે, જેમાં જૈવિક ખાતરનો ઉપયોગ સારું અને લાંબા ગાળા માટે પાક ઉત્પાદન કરશે. આથી રાસાયણિક ખાતરની સરખામણીમાં એવું આલેખ પરથી જણાય છે. ત્યારબાદ વિભાગ ડી, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 4 ગુણનો પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 12, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ તેમજ જીનું મૂલ્ય મેળવો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈએ, તો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બળની દિશા બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે કેપિટલ એમ અને સ્મોલ એમ દળ ધરાવતા બે ક્રમો અનુક્રમે એ અને બી છે, તો તેમની વચ્ચેનું અંતર ડી છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય તે બંનેના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ એમ ઇન્ટુ એમ, એને આપણે સમીકરણ એક નામ આપી દઈએ. આ બળનું મૂલ્ય બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ 1/d² અને આપણે બીજું સમીકરણ આપી દઈએ. હવે 1 અને 2 પરથી એફ ઇઝ પ્રપોઝનલ ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર, અથવા તો કે એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર. તો અહીંયા આપણે જે આ પ્રપોઝનલની સાઇન છે તો એને આપણે દૂર કરીએ છીએ, તો એની બદલે આપણે કોઈ અહીંયા એક અચળાંક મૂકવો પડે કે જે આપણે કેપિટલ જી મૂકીએ છીએ, તો કે જ્યાં જી એ સપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ 3 પરથી જીને કરતા બનાવતા જી ઇઝ ઇક્વલ ટુ એફ ડી સ્ક્વેર અપોન એમ ઇન્ટુ એમ, જેને આપણે સમીકરણ 4 કહીશું. તો સમીકરણ 4માં બળ, અંતર અને દળના એકમો મૂકતા જી ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર, કે જ્યાં એફ એટલે કે એફ બરાબર આપણે તેનો એકમ મૂકશું ન્યૂટન,
ડી નો એકમ મૂકશું મીટર, અને એમ અને કેપિટલ એમ અને સ્મોલ એમ તો કે તે માસ છે એટલે કે આપણે તેને એસઆઈ એકમ મૂકશું કિલોગ્રામ. તો હેનરી કેવેન્ડિશે 1731-1810માં જીનું સર્વસ્વીકૃત મૂલ્ય 6.673×10^-11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર મેળવ્યું. તો આશા રાખીએ કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. આવી જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.